કદાચ મમ્મી ભૂલી ગઈ હશે, સાડી બેગમાં મૂકી છે, એમને યાદ નહીં હોય. એવી કેવી રીતે ભૂલી જાય? બેગમાં જ હતી તોય ભૂલી ગયા. પૂજા સમય આટલી બેજવાબદારી કેવી રીતે ચાલે? બિચારી અન્વિતા, બધાની સામે એનું કેટલું અપમાન થયું. ના, મમ્મીએ આ સાડી બેગમાં નહીં મૂકી હોય, મોસ્ટલી તેજુએ મૂકી હશે. તેજુને સાડી કેવી રીતે મળે? તું આવી રીતે તારી મમ્મીને સપોર્ટ ના કરીશ. ઇટ લુક સો ચીપ, સો સ્ટુપિડ. અત્યાર સુધી જે કંઈ થયું એ તો ખાલી ટીઝર અને ટ્રેલર હતું. હવે શરૂ થશે અસલી ડ્રામા. જવાબદાર બન, બેગ, બુક, શૂઝ, મોજા બધું જોતો ના મેલી દેવાય. ચમાઓ કેથી તી, તને સમજાયો ના? નાનપણમાં શીખી જવું જોઈએ, મોટા થયા પછી આ બધું શીખાતું નહીં. નાનો છોકરો આવી ભૂલ કરે તો વધો નહીં, ધીમે ધીમે સુધરી જશે, સમજીને ચૂપ થઈ જઈએ છીએ. પણ મોટા થયા પછી એ લોકો ભૂલ કરે તો એના લોકો હું કે ખબર છે? બેજવાબદાર, આળસુ, નાલાયક. અરે, મારા પર કેમ બૂમો પાડી રહી છે? તે સાડી મને આપી હતી. હું આ બધું જોઈને તને કોક શીખવાનું કહી રહી છું. માસી, આ કોઈ મોટી ભૂલ નથી, આવું તો થાય, નાના મોટા બધાથી થાય. હે ભગવાન, હારું થયું, હાડી મળી ગઈ. હાલો, ભાઈ, સાડી ક્યાં હતી? આ સાડી ક્યાંથી મળી તને? કદાચ રૂમમાં બધા કપડાં વચ્ચે કે પછી બેગમાં પડી હશે. આ સાડી ક્યાં હતી ભાઈ? મેં બહુ જ શોધી હતી પણ મને ના મળી, તો તને કેવી રીતે મળી ગઈ? તે હરખી તો જોયું જ ન હોય, મેલી ચોક હશે ને હોત્યું ચોક બીજી હશે. મને ના દેખાય પણ દીપિકાને તો દેખાવી જોઈએ ને. ભાઈ, આ સાડી ક્યાંથી મળી? મારા રૂમમાંથી મળી કે પછી મારી બેગમાંથી મળી? અન્વી, આ સાડી ગમે ત્યાંથી મળી હોય, હવે મળી ગઈ છે. સાડી ક્યાંથી મળી ઇમ્પોર્ટન્ટ નથી, એ વાત જવા દે, પૂજા પર ધ્યાન આપ. વાત બરાબર કહી તમે, અત્યારે જે કહી થયું એ ભૂલી જા અને આજ પછી ધ્યાન રાખીને બધો કામ કરજે. પંડિતજી, બહુ જ મોડું થઈ ગયું છે, તમે પૂજા શરૂ કરો. કુમકુમ સિંધૂરાણી સમર્પયામિ, પુષ્પાણિ પૂજયામિ, ફલસ્ય ફલ નિવેદયામિ, ઉત્સવસ્તુવરં તત્ત્વ વિધર્વરેణ్యం, વધૂઃ દેવસ્య દેવહે યો જોનః પ્રોદયા. બંને દંપતી પ્રસાદ લો. તમારી પત્ની ક્યાં છે? એને બોલાવો. અહીં તો હતી, ક્યાં જતી રહી? સાચું બોલ દીપિકા, હું બધી જગ્યાએ શોધી ચૂકી હતી, તું પણ મારી સાથે જતી ને? તે પણ જોયું તું, તને પણ નહોતી મળી. મારી બેગ, આદિની બેગ, મેં બધું જોઈ લીધું તું, તોય મને ના મળી, તો ભાઈને કેવી રીતે મળી ગઈ? ઇટ્સ ઓકે, લીવ ઇટ અન્વિતા. ઇટ્સ નોટ ઓકે. સાડી ક્યાંથી મળી મને એ કહે, નહીં તો બધા મને બેજવાબદાર સમજી લેશે. ખાલી મમ્મી જ નહીં, બધા મને મૂર્ખ સમજશે. બાળકો જેટલી પણ બુદ્ધિ નથી એવું કહીને મને ટોન્ટ મારશે. પણ તું એમની વાતો પર ધ્યાન કેમ આપે છે? એ લોકો બોલતા હોય તો બોલવા દે,
साड़ी तने ना मळी एना लीधे पूजा मां तो कोई प्रॉब्लम ना थई ने एना आनंद मां तारी सासु मां आ बधी ज वात भूली जशे अने तू तारी चैलेंज नहीं हारे हूं हारू के जीतू मने एनी चिंता नथी साड़ी क्यांथी मळी ए बोल ऑल राइट हूं तने कहीश पण अत्यारे नहीं घरे जईने मैसेज करीश जो तू मने नहीं कहे तो हूं पूजा मां नहीं बैसू अत्यारे ने अत्यारे घरे जती रहीश हवे बोलीश के नहीं पहला पूजा पूरी थई जवा दे पछी कही देश अन्विता सारू तू पूजा मां जा हूं घरे जाऊं छु जेने जे विचारू होय ते विचारे अन्विता अन्विता उभी रह अन्विता अन्विता प्लीज अन्विता ठीक छे हूं कहूं छु बोल साड़ी क्या हती साड़ी मळ्या पछी पण आटला गुस्सा मां केम हता अन्विता दुखी हती एटले ना दीदी ए तो शी इज नॉट पिकिंग अप द कॉल मैन फोन ने रिंग जाय छे पण रिसीव नथी करी रही कदाच ए रूम मां बैसे ने रड़ती नहीं होय ने आदि तू एक वार इन फोन कर ने कदाच तारी हारे वात करसे तू एनी हारे वात करी एने समझाव ने बेटा दुखियो हता ओ चाणे कर खरी पूजा नो प्रसाद दीदा विना जैसा मतलब आपण हूं समझवानु अब पोतानो गुस्सो भगवान पर उतारशी भगवान ना भक्तो क्यारे आवू करे मैं हूँ करू सा तो मारा पर तुम गुस्सा थई रही सा मैं प्रसाद लेवानी ना पाड़ी थी अन्वी काम डाउन आ रीते गुस्सो न कराय जस्ट फॉरगेट अबाउट इट अच्छा तो तू एमने सपोर्ट करी रहयो छे तने खबर नथी के एमने शुं कर्यु छे यस आई नो बट एमने की कन्फ्यूजन थयो छे कोई जाणी जोईने आवू न करे एमने जाणी जोईने आवू कर्यु छे ए मने जराय पसंद नथी करता एटले ज एमने आवू बधु कर्यु छे ફર્સ્ટ ઓફ ઓલ મારા અને આદિના લગ્ન થયા એમને જરાય નથી ગમ્યું તો મારા પર આવો આરોપ છે મેલાસા મી તને ચારે આવું કહું છું ખરા આદિ મી તને ચાણે આવું કહું છું હું તારા પ્રેમમાં વચ્ચે ચાણે આવીશું માસી પ્લીઝ તમે અપસેટ ના થશો અન્વિતા તમારા વિશે ખોટું સમજી રહી છે હું કંઈ જ ખોટું નથી સમજી રહી જે હકીકત છે એ જ કહી રહી છું તું હંમેશા તારી માસીને જ સપોર્ટ કરે છે ને એમને સમજાવવાને બદલે તું મને જ સમજાવ્યા કરે છે મેં આ માનતાની સાડી સાચવીને બેગમાં જ મૂકી હતી માસીએ સાડી ચોરી કરીને પોતાની બેગમાં મૂકી દીધી તને આ વાત ખબર છે મંદિરમાં ઉભી સતા જુઠ્ઠું બોલી રહી છે એવું લાગે તો ભાઈને પૂછી લો એમને સાડી ક્યાંથી મળી છે ભાઈ નિશા દીપુ એ ત્રણેય જોયું છે સાડી ક્યાંથી મળી હું ખોટું નથી બોલી રહી અન્વી એમણે ચોરી નહીં હોય બાય મિસ્ટેક એ સાડી એમની બેગમાં મુકાઈ ગઈ હશે અન્વિતા માસી આવું કામ ક્યારે ન કરે એ ક્યારે બીજાની વસ્તુને હાથ નથી લગાડતા એક સોય પણ પાછી આપી દે છે તો પછી તારી માનતાની સાડી કેમ ચોરી કરે કેમ ચોરી કરે તને નથી ખબર તું પણ તારા માસીને સપોર્ટ કરી રહી છે કેમ તું તારા માસીને ચેલેન્જ જીતાડીને મને હરાવવા માંગે છે તું પણ તું આ પ્રકારની વાતો કેમ કરી રહીશ બેટા અમારા બંને વચ્ચે એક ચેલેન્જ હતી મમ્મી ચેલેન્જ કેવી ચેલેન્જ અન્વી ઘરમાંથી કાઢી મૂકવાની ચેલેન્જ હોય ખરી ઇટ સો સિલી મી ઘર છોડવાની વાત કરી જ નહીં એવું કહેવા વાળી તું સા મારા પર ખોટો આરોપ ના લગાઈશ કેમ ખોટું બોલી રહ્યા છો બહુ ટણી હોય તો સાસુની નજરમાં સારી વહુ બનીને બતાવ એ વખાણ કરશે તો હું માનીશ એવું તમે જ બોલ્યા હતા ને આજે હોત પડે પહેલા મને મારા પતિના ઘરે મોકલી દેશ એવું કહેવા વાળું કુડો તું એ ચમ બોલતી નહીં તું એ જ ડરને કારણે તમે આવું કામ કર્યું છે ને હું જીતી જઈશ તો તમારે તમારા ઘરે જવું પડશે એ તમને જરાય પસંદ નથી એટલે તમે આવો પ્લાન કર્યો છે ને જો આપણું શરૂ કરવા વાળી તું આઈ બેગ યુ પ્લીઝ સ્ટોપ ધીસ આ બહુ સિલી એન્ડ સ્ટુપિડ મેટર છે
ना भाई। नो अन्विता, इट्स रियली शॉकिंग, आई कांट बिलीव इट। तमे लोको आउ करी रहा छो, सीरियसली? कोई आवी चैलेंज राखे खरा? इट्स सो सिली, आई कांट बिलीव इट अन्विता। हूँ तो आ चैलेंज छोड़ी देवा तैयार हती। काले मैं राधा ने कहू, तू मासी ने कही देजे कि हूँ आ चैलेंज छोड़वा तैयार छू। सीरियसली? तमने पण आ वात खबर हती? केम राधा, काले रात्रे ते कहू नहोतू कि तू मासी साथे वात करीश? केम तेमनी साथे वात नहोती करी? ना, એટલા માટે કે મેં એ વાત સિરિયસલી નોતી લીધી, એટલે આઈ સ્ટીલ કાન્ટ બિલીવ ઇટ। સાચું બોલો, તમે ખરેખર આવી ચેલેન્જ આપી હતી? તમે જીતવા માટે આવું કર્યું હતું? અરે મૂર્ખ લોકો, રાઘવનો વિશ્વાસ જીતવો એ સરળ કામ નથી, એ મારી છત્રછાયામાં મોટો થયો છે। મેં સૌથી પહેલા એને એ જ શીખવાડ્યું હતું કે આ દુનિયામાં કોઈનો વિશ્વાસ ન કરવો, બધાને વશમાં રાખવા વિશાખા ખાલી એટલું જ જાણે છે। ત્યાં આગ લાગી છે એટલે અહીં પણ શરૂ થશે। કેટલાય વર્ષોથી મારી દીદીના ઘેર રહું છું, કોઈ આજ દાડા સુધી મને એક શબ્દ નહીં કહ્યો, અને તારી બુન મને ઘરમાંથી જવાનું કહી રહી છે, એ ઠીક છે? એના આ ઘરની હારી વહુ બનવાનું એટલે નતું કહ્યું, કહું એને હરાવવા માંગુ છું કે મારે ચેલેન્જ જીતવી હતી। હું એવી ગોડી નહીં કે મારા મોનતાની હાડી ચોરી કરવી પડે। અન્વિતા, તું હવે રડીશ નહીં, જો ભૂલ કરી હોય તો સ્વીકારી લે, સોરી કહી દે, ખબર નહીં આ કેવી ચેલેન્જ છે, લીવ ઇટ, ઇટ્સ ઓકે। મેં શું ખોટું કર્યું છે? મેં ઘરમાં કંકુ ઢોળ્યું હતું, પણ એના માટે સોરી પણ કીધું હતું। આદિ, તે મને કહ્યું ને મેં તરત જ સોરી એમને નહોતું કીધું? આદિ, કેમ તું ચૂપ ઊભો છે? બોલ ને, તને પણ હું ખોટું બોલું છું એવું લાગે છે? મને ખરેખર કામ નથી આવડતું, મેં તમારી પાસે થોડો સમય માંગ્યો હતો, તો આ રીતે મારું અપમાન કરવું યોગ્ય છે? અન્વિતા, જવા દે, માસી આજ પછી નહીં કરે આવું। માસી અને તમે પણ, તારા મને શીખવાની જરૂર નહીં, મેં કોઈ ભૂલ નહીં કરી। માસી પ્લીઝ, તમે કેમ આટલો ગુસ્સો કરી રહ્યા છો? તારી બૈરી મને ચોર કેસ, એ હોબડીનું સંચર તે રહું, તમે નથી કરી તો કોણે કરી હોય? સાડી જાતે કેવી રીતે પહોંચી ગઈ? શું એના પગ આવી ગયા? અન્વિતા, ઇનફ, તું ચૂપ થઈ જા। જુઓ, આ સાડી વાળી મેટર એટલી મોટી નથી, કન્ફ્યુઝન થઈ શકે છે, ધેટ્સ ફાઇન। અન્વિતાએ ભૂલ કરી હશે પણ એ સુધારવાનો પ્રયત્ન કરશે, પણ આ રીતે ચેલેન્જ કરવાની વાત એ તમને ખોટી નથી લાગતી? એ ચીપ નથી લાગતી તમને? સમજદારને એક સંકેત પૂરતો છે, પણ ના સમજો તો દંડો ખાવો પડે। મારી સલન સમજાતી જ નહીં, આવું કરી છે સુધરી જશે એમ વિચારી તું, એમાં ખોટું કરી તું તેનો ભય છે? તમે ભૂલ કરી હોય તો તમારે સ્વીકારવી પડશે। તમે ભૂલ કરો તો પછી તમને બાળકોને સમજાવવાનો અધિકાર કેવી રીતે મળે? આઈ એમ સોરી, મારે તમને આવું ન કહેવું જોઈએ, પણ ભૂલ ગમે તેની હોય કહેવું તો પડે। Thank you.
આ બધું તમને પહેલેથી ખબર હતી. શું? That silly challenge, that fight. આ બધું બરાબર નથી એવું તમે તમારી માસીને કેમ કહ્યું નહીં? એ તો આટલું બધું થઈ જશે મેં વિચાર્યું નહોતું, પણ માસી સાડી ચોરી કરે એવું મને નથી લાગતું. આજે ઝઘડો થયો એનું કારણ અન્વિતા નથી, હું છું. આપણા લગ્ન છે. આદિ અન્વિતાના લગ્ન અટકે નહીં એટલે આપણે બંને કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા છે. બટ આપણા ફેમિલી મેમ્બર્સને, તમારા રેખા માસી હોય કે મારા હેમાફોઈ હોય, કોઈને પણ આપણા લગ્ન થયે વાત ગમી નથી. આપણી વચ્ચે પણ બહુ જ ડિફરન્સીસ છે. હજુ સુધી એ બધું સેટલ થયું નથી. એવા સમયે આવી સિલી ચેલેન્જ તમે એમને રોકી શક્યા હોત. એટલીસ્ટ તમારે મને કહેવું જોઈએ. યુ મેડ અ મિસ્ટેક રાધા, મને કેમ કહ્યું નહીં? આદિ અન્વિતા હંમેશા ખુશ રહે એટલે રાધન રાઘવે કઈ વિચાર્યા વિના લગ્ન કરી લીધા. જો એ દિવસે રાધન રાઘવે લગ્ન ન કર્યા હોત ને તો આપણે કોઈને મોડું દેખાડવા લાયક ન રહેત. આપણે એમનું આ ઋણ ક્યારે ન ભૂલવું જોઈએ. રેખા, રસોઈ બનાવતા નહીં આવડતી, ગ્લાસ ધોતા નહીં આવડતો, એ જેવડે જીવન જીવશે. જો એ પૈસા વાળા ઘરની છોકરી છે, એને આરામવાળી જિંદગી જીવી છે. એવી છોકરીને આપણા ઘરમાં એડજસ્ટ થતા થોડો સમય તો લાગે જ ને. તમે એના વિશે માથે ના બેહાડો, કાલે તમને ઘરની બહાર કાઢી મળશે. આપણે બહુ ધ્યાન રાખવું પડશે રેખા, સંબંધો બહુ નાજુક હોય છે. તું અન્વિતાને તકલીફ આપીશ ને તો આપણી રાધાને પણ તકલીફ થશે. જે કાચના ઘરમાં રહેતા હોય એને બીજાના ઘર પર પથ્થર ન ફેંકાય. અન્વિતાને રડતી નથી જોઈ શકતો. આઈ એમ સોરી, આઈ એમ સેલ્ફિશ, હું સ્વાર્થી છું એવું લાગતું હશે તમને, પણ અન્વિતાને બચાવવા માટે હું ગમે તેવું રિસ્ક લઈ શકું છું. યુ નો ધેટ રાઈટ? તમારા ભાઈએ તમારા માટે પણ રિસ્ક લીધું છે. બટ અહીં ચાલી શું રહ્યું છે? રાઘવ, રેખા તારી હારે વાત કરવા માંગીશ. રાઘવ, મન માફ કર દે, મારથી ભૂલ થઈ જઈ. તું કહીશ તો હું અન્વિતાની માફી માંગી લઈશ. ના આંટી, તમે મોટા છો, તમારે સોરી ન કહેવાય. ઇનફેક્ટ હું એવું એક્સપેક્ટ પણ નથી કરતો. મને ખાલી એક જ વસ્તુ જોઈએ છે, મારી બહેન ખુશ રહે, તમારો થોડો પ્રેમ મળે, કેર એન્ડ કન્સર્ન મળે, ધેટ્સ ઓલ. આ રિક્વેસ્ટ ખાલી હું નથી કરી રહ્યો, ઇવન રાધા પણ આવું જ ઈચ્છી રહી છે. તમે બધા ખુશ રહો બસ. ભાઈ, પૂજા પૂરી થઈ ગઈ છે, હવે આપણે જઈએ. હા જઈએ અન્વી. આદિ અને તને બંનેને મારે એક જ વાત કહેવી છે. મારે આદિ સાથે નથી જવું.